નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ બે વિષય કોમ્પ્યુટર એમાં સેમ ટુ નો પાર્ટ પહેલો નોટપેડ તેના વિશે માહિતી મેળવીશું તો ચલો તેના માટે આપણે કોમ્પ્યુટરની સાપોથી પેન્સિલ ઇરેઝર સ્કેલ બધી વસ્તુ સાથે લઈને બેસીએ ચલો હવે આપણે કોમ્પ્યુટરની સાપોથી ખોલીએ એમાં પાર્ટ પહેલું નોટપેડ હાય કોમ્પ્યુટર હું તારી મદદથી એક કવિતા લખવા માગું છું હું શું કરું ટીના બહુ જ સરળ છે કવિતા લેટર નિબંધ વગેરે લખી શકીશ પેડમાં આપણે માહિતી ટાઈપ કરી શકીએ છીએ પરંતુ માહિતીને આકર્ષક રીતે રજૂ કરી શકતા નથી તેમાં ચિત્રો અને ગ્રાફ પણ મૂકી શકાતા નથી નીચે મુજબના મેનુ પર ક્લિક કરવાથી નોટપેડ પ્રોગ્રામ શરૂ કરી શકાય છે તો એમાં પેલું છે સ્ટાર્ટ એના પછી ઓલ પ્રોગ્રામ્સ એના પછી એસેસરીઝ અને પછી નોટપેડ તમને અહીંયા ચિત્રમાં દેખાડેલું છે કે પહેલા સ્ટાર્ટ મેનુમાં જવાનું પછી ઓલ પ્રોગ્રામ્સ એમાંથી એસેસરીઝ એમાંથી નોટપેડ ડેસ્કટોપ પર નોટપેડ પ્રોગ્રામના શોર્ટકટ પર ડબલ ક્લિક કરવાથી પણ નોટપેડ પ્રોગ્રામ ઓપન થાય છે નોટપેડ વર્કિંગ વિન્ડો તેમાં પહેલું છે ટાઇટલ બાર એના પછી મેનુ બાર પછી છે મિનિમાઇઝ પછી મેક્સિમાઇઝ અને પછી ક્લોઝ આ બાજુ પેલા ટેક્સ્ટ એરિયા અને સ્ક્રોલ બાર મિનિમાઇઝ બટન મિનિમાઇઝ બટન પર ક્લિક કરવાથી નોટપેડ વિન્ડો એક આઇકન જેવું નાનું થાય ટાસ્ક બાર પર દેખાશે મેક્સિમાઇઝ બટન જ્યારે તમે ત્યારે નોટપેડ વિન્ડો ફૂલ સ્ક્રીન માં દેખાશે ક્લોઝ બટન નોટપેડ પ્રોગ્રામને બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો નોટપેડ પ્રોગ્રામમાં લખવું તો પેલું જ્યારે તમે નોટપેડ પ્રોગ્રામ ઓપન કરશો ત્યારે તમને એક સફેદ કલરની સ્ક્રીન દેખાશે જે ટેક્સ્ટ એરિયા છે ત્યાં તમને એક ઊભી ટમટમટતી લાઇન દેખાશે તે કરસલ છે કીબોર્ડના ઉપયોગથી જ્યાં કરસલ છે ત્યાંથી ટાઈપિંગ કરવાનું શરૂ કરો બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ કરો કરસરની બીજી લાઈન પર લઈ જવા માટે એન્ટર કીનો ઉપયોગ કરો ટેક્સ્ટ એરિયામાં લખેલ લખાણને જુદી જુદી ફોન્ટ સ્ટાઇલ અને ફોન્ટ સાઇઝમાં શકાય છે આ માટે ફોર્મેટમાંથી ફોન્ટ વિકલ્પનો ઉપયોગ કરો એમાં એ છે નવું ડોક્યુમેન્ટ બનાવવું એટલે કે ન્યૂ નવું ડોક્યુમેન્ટ બનાવવા માટે ફાઇલ મેનુમાં ન્યૂ વિકલ્પ પર ક્લિક કરો શોર્ટકટ કીમાં કંટ્રોલ પ્લસ એન ડોક્યુમેન્ટ સેવ કરવું ડોક્યુમેન્ટને કોમ્પ્યુટરની મેમરીમાં હંમેશા માટે સંગ્રહ કરવા માટે તેને સેવ કરવું જોઈએ આ માટે ફાઇલ મેનુમાં સેવ વિકલ્પ પર ક્લિક કરો એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એસ ડોક્યુમેન્ટને સેવ કરવું ડોક્યુમેન્ટને કમ્પ્યુટરની મેમરીમાં હંમેશા માટે સેવ કરવા માટે સેવ કરવું જોઈએ આ માટે ફાઇલ મેનુમાં સેવ પર ક્લિક કરો તો સેવ વિકલ્પ પર ક્લિક કરવાથી સેવ એસ નામનો ડાયલોગ બોક્સ ઓપન થશે ફાઇલ મે ફાઇલ નેમ બોક્સમાં તમારું નામ હેથ વન ટાઈપ કરો અને સેવ પર ક્લિક કરો તમારું ડોક્યુમેન્ટ કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ થઈ શકશે સેવ કરેલ ડોક્યુમેન્ટ ઓપન કરવા માટે તો કંટ્રોલ પ્લસ ઓ ફાઇલમાંથી ઓપન વિકલ્પના ઉપયોગથી નોટપેડમાં અગાઉ બનાવેલ અને સંગ્રહ કરેલ કોમ્પ્યુટરને ઓપન કરી શકાય છે ફાઇલમાંથી ઓપન વિકલ્પ પર ક્લિક કરવાથી ઓપન બોક્સ સ્ક્રીન પર દેખાશે ફાઇલ નેમ બોક્સમાં જરૂર જરૂરી નામ કરી ઓપન બટન પર ક્લિક કરો હવે તમારું ડોક્યુમેન્ટ ઓપન થશે ડોક્યુમેન્ટને બંધ કરવું એટલે કે ક્લોઝ કરવું તો ફાઇલમાંથી એક્ઝિટ વિકલ્પ પર ક્લિક કરવાથી ડોક્યુમેન્ટને બંધ કરી શકાય છે ક્લોઝ બટન પર ક્લિક કરી કરવાથી ડોક્યુમેન્ટ બંધ થઈ જશે ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવું એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ પી તો ફાઇલમાંથી પ્રિન્ટ વિકલ્પના ઉપયોગથી નોટપેડમાં બનાવેલ ડોક્યુમેન્ટની કાગળ પર પ્રિન્ટ મેળવી શકાય છે આ માટે કોમ્પ્યુટર સિસ્ટમ સાથે પ્રિન્ટર જોડાયેલું હોવું જરૂરી છે તો પ્રિન્ટર બધાએ જોયેલું જ હશે કેમ કે આગળના ધોરણમાં તમે પ્રિન્ટર વિશે માહિતી મેળવી લીધી છે એટલા માટે તો આ માટે સૌ પ્રથમ ડોક્યુમેન્ટને ઓપન કરો ફાઇલમાંથી પ્રિન્ટ વિકલ્પનો ઉપયોગ કરો ફાઇલ મેન્યુમાં પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરવાથી સ્ક્રીન પર પ્રિન્ટ ડાયલોગ્સ બોક્સ દેખાશે જેમાં જરૂરી પ્રિન્ટર સિલેક્ટ કરો તથા ડોક્યુમેન્ટની કેટલીક કોપી કાઢવી છે તે નક્કી કરી પ્રિન્ટ પર ક્લિક કરો હવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જવાબ લખો તો પેલું છે ખાલી જગ્યામાં આપેલ માહિતી ટાઈપ કરી શકીએ છીએ તો ઓપ્શન એ પેઇન્ટ બી લોગો અને સી નોટ પેડ તો જવાબમાં આવશે નોટ પેડ બીજું નોટ પેડમાં માહિતીને આકર્ષક બનાવી શકાય છે હા કે ના તો કે ના શું નોટપેડમાં ચિત્રો અને ગ્રાફ મૂકી શકાય છે

ખાલી જગ્યા પ્રોગ્રામનું અને ફાઇલનું નામ દર્શાવે છે તો ઓપ્શન એ ટાઇટલ બાર બી અને સી સ્ક્રોલ બાર તો જવાબમાં સાતમું ટાઇટલ બારની જમણી બાજુના ખૂણામાં ખાલી જગ્યા બટન્સ છે તો ઓપ્શન એ એક બી બે અને સી ત્રણ તો જવાબમાં આવશે ત્રણ આઠમું જે ચિત્ર દેખાયેલું છે તેનું નામ શું છે તો ઓપ્શન એ મિનિમાઇઝ બી મેક્સિમાઇઝ અને સી ક્લોઝ તો જવાબમાં આવશે મિનિમાઇઝ નવમું ચિત્ર આપેલું છે તેનું નામ શું છે તો એ મિનિમાઇઝ બી મેક્સિમાઇઝ અને સી ક્લોઝ તો જવાબમાં આવશે મેક્સિમાઇઝ દસમું ખાલી જગ્યા બટનના ઉપયોગથી નોટપેડ વિન્ડોને નાની મોટી કરી શકાય છે તો ઓપ્શન એ મિનિમાઇઝ બી મેક્સિમાઇઝ અને સી ક્લોઝ તો જવાબમાં આવશે મેક્સિમાઇઝ અગિયારમું ખાલી જગ્યા વિવિધ મેનુના નામ ધરાવે છે તો ઓપ્શન એ ટાઇટલ બાર બી મેનુ બાર અને સી સ્ક્રોલ બાર તો જવાબમાં આવશે મેનુ બાર બારમું નોટપેડ વિન્ડોના મેનુ બારમાં કુલ ખાલી જગ્યા મેનુ છે ઓપ્શન એ ફોર બી 5 અને સી સિક્સપેડ વિનુ બાર અને સી ટેક્સ્ટ એરિયા તો જવાબમાં આવશે ટેક્સ્ટ એરિયા ચૌદમું નવી ફાઇલ બનાવવા માટે ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ થાય છે તો એ ન્યુ બી ઓપન અને સી સેવ તો જવાબમાં આવશે ન્યુ પંદરમું ન્યુ એટલે તો તો કે કે નવું ખોલવું સંગ્રહ જવાબમાં આવશે નવું સોળમું અગાઉ બનાવેલ અને સંગ્રહ કરેલ ફાઇલ ખોલવા ખાલી જગ્યા વિકલ્પ ઉપયોગી છે તો ઓપ્શન એ ન્યુ બી ઓપન અને સી સેવ તો જવાબમાં આવશે ઓપન

નીચે આપેલ અક્ષરોમાંથી સ્પેલિંગ બનાવું તો હું જેમ બનાવું તેમ તમારે સ્કેલથી બનાવવાના રહેશે તો ચલો પેલું કરો સેવ એસ એ વી બીજું આવશે નોટપેડ એનઓ ટી ઈ પી એ ડી એના પછીનું આવશે પ્રિન્ટ પી આર આઈ એન ટી એના પછી આવશે એન એના કરો ડોક્યુમેન્ટ ડી ઓ સી યુ એમ એ ટી એના પછીનું કરો હવે આપણે આગળના વિડીયોમાં પાઠ બે ભણીશું જય હિન્દ જય ભારત